નમસ્કાર દોસ્તો, એક એન્જિનિયરિંગ કોલેજની છોકરી છે જે એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતી હોય છે, તેનો સાથી એક એ પણ અભ્યાસ કરતો હોય છે. આ બંને એક હોટલની અંદર જાય છે અને ઓયો હોટલમાં રૂમ બુક કરાવે છે. રૂમ બુક કરાવ્યા બાદ તે વહેલી સવારે પરત ફરે છે, પરંતુ તેનો સાથી હોય છે તે રાત્રિના સમયે તેની સાથે માણેલી અંગત પળોનો વિડીયો છે તે શૂટ કરી લે છે, જેની જાણ આ છોકરીને થાય છે. અને તે તેના સાથી મિત્રને કહે છે કે વિડીયોને ડિલીટ કરી નાખે, તેને રિક્વેસ્ટ કરે છે, તેને લબડપટ્ટી કરે છે, પરંતુ તેની સાથે જે છોકરો ગયો હોય છે તે નથી માનતો. સાથે જ તે એક ઓપ્શન આપે છે, એક ટાસ્ક આપે છે કે તું આવું કર તો તારો વિડીયો છે તે વાયરલ નહીં થાય, એને ડિલીટ કરી દઈશ. એ છોકરીને કહે છે કે આપણી કોલેજની અંદર જે બાથરૂમ છે, આ બાથરૂમ જ્યાં સૌથી વધારે છોકરીઓ યુઝ કરે છે બાથરૂમનો, ત્યાં તારે આ હિડન કેમેરો છે તે લગાવવાનો છે. આ છોકરી છે તે માની જાય છે અને એ હિડન કેમેરો છે તે લગાવે છે. આશરે 300 જેટલા વિડીયો છે તે સામે આવે છે અને ખળભળાટ મચે છે. આવી એક નહીં પરંતુ બે બે ઘટનાઓ છે તે સામે આવી છે અને આ ચોંકાવનારી બંને ઘટનાઓ કઈ છે એના વિશે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, મારું નામ દિલીપ મોરી છે. પહેલી ઘટના છે તે પૂર્વ દિલ્હીની અંદર બની છે. હાલમાં જ 24 તારીખે આ ઘટનાનો પર્દાફાશ થયો છે, મતલબ કે 24 સપ્ટેમ્બર 2024 રોજ પૂર્વ દિલ્હીનું સુખપુર કરીને પોલીસ સ્ટેશન છે અને આ પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટના છે. ઉત્તર પ્રદેશની એક દીકરી છે જે IAS નો અભ્યાસ કરવા માટે તે દિલ્હી આવે છે. ત્યાં તે એક મકાન છે જે ભાડે રાખે છે અને આ મકાનની અંદર તે રહેતી હોય છે. તે પોતાના અભ્યાસમાં વ્યસ્ત હોય છે, સાથે જ તેની પાસે એક એન્ડ્રોઈડ ફોન હોય છે. તે પોતાનું વોટ્સએપ છે જ્યારે જ્યારે ચેક કરતી હતી ત્યારે ત્યારે અચાનક આ વોટ્સએપમાં એવું કંઈક થયું કે તેના જે મેસેજ આવતા હતા વોટ્સએપની અંદર, તો આ દીકરીના ફોનની અંદર જે વોટ્સએપના મેસેજો હતા તે ઓલરેડી કોઈ જોતું હોય તેવું લાગતું હતું, પરંતુ તેનું કહેવું હતું કે તેણે સેલફોન હજુ ચાલુ જ કર્યો છે, ત્યાં કોઈએ મેસેજ છે તે રીડ કરી લીધા છે, મતલબ કે વાંચી લીધા છે. જેને લઈને તે પોતાના સાથે જે અભ્યાસ કરતા હોય છે, એ કોર્સ કરતા હોય છે IAS નો, એના સાથી મિત્રો હોય છે, તેને પૂછે છે કે મારા ફોનની અંદર આવું કેમ થાય છે. તો કોઈને એ જાણકારી નહોતી કે શું કારણથી આવું થાય છે, જેથી કરીને તેવું કહે છે કે તમે એક્સપર્ટને આ ફોન બતાવો જે મોબાઈલનું રિપેરિંગનું કરતો હોય, તેનું કામ કરતો હોય, તેને જાણકારી, જેથી કરીને આ દીકરી છે તે મોબાઈલના એક્સપર્ટને ત્યાં જાય છે અને તેને આ ફોન બતાવવામાં આવે છે. જ્યારે ફોન બતાવે છે ત્યારે તેને કહેવામાં આવે છે કે તમારી પાસે લેપટોપ કે કમ્પ્યુટર છે, તો કહે છે કે મારી પાસે લેપટોપ અને છે, પરંતુ તેની અંદર વોટ્સએપ મેં શરૂ નથી કર્યું, મતલબ કે તેમાં વોટ્સએપનો યુઝ નથી કરતી. પેલો એક્સપર્ટ હોય છે તે કહે છે કે આપનો ફોન છે તે લેપટોપની અંદર ચાલે છે અને તેના મેસેજ છે તે વોટ્સએપની અંદર ના જે પણ કંઈ મેસેજ, આ કોઈ પણ લેપટોપ છે તેમાં આપનું વોટ્સએપ ચલાવે છે તે વાંચે છે. આ દીકરી છે તે ટેન્શનમાં આવે છે અને સાથે જ તે એ લેપટોપ જે એક્સપર્ટની ત્યાં ગઈ હોય ત્યાં તેને એક્સપર્ટ કહે છે કે નો પ્રોબ્લેમ, એ લોગ આઉટ હું કરી દઉં છું, જેથી કરીને જે લેપટોપની અંદર એ ચાલતું હતું તેને લોગ આઉટ કરી દેવામાં આવે છે આ સેલફોનના આધારે. ત્યારબાદ તેને મગજમાં આશંકા હોય છે કે કંઈક ને કંઈક તેની સાથે અલગ થતું હોય તેવું લાગી રહ્યું હતું. તેને આશંકા હતી તેના બાથરૂમને લઈને. જી હા, એ જે ઘરની અંદર રહેતી હતી ત્યાંનો જે બાથરૂમ હતું ત્યાં તેને કંઈક અજીબ લાગતું હતું. તે ફરી ઘરે જાય છે જ્યારે ત્યારે એ બાથરૂમ ચેક કરવાના પ્રયાસ કરે છે, તો તેને જાણવા મળે છે કે બાથરૂમની અંદર જે બલ્બ છે અને બલ્બનું જે હોલ્ડર છે એ હોલ્ડરની અંદર કશું હોય તેવું તેને લાગે છે, જેથી કરીને તે ચેક કરે છે. જમીન છે તેના પગ નીચેથી સરકી જાય છે. જી હા દોસ્તો, એ હોલ્ડરની અંદર એક ગેપ હતો અને ગેપની અંદર એક હિડન કેમેરો છે તે રાખવામાં આવ્યો હતો. આ છોકરી ખૂબ ટેન્શનમાં આવે છે અને સીધો જ પોલીસને ફોન કરે છે. સુખપુર પોલીસના PSI રાકેશ કુમાર છે
તે ત્યાં પહોંચે છે. જેને દીકરી છે તે જણાવે છે કે તે ઉત્તર પ્રદેશથી અહીંયા આઈએસ કરવા આવી છે અને તેની સાથે આવું આવું થયું છે કે વોટ્સએપમાં આવું બન્યું છે અને અહીંયા ચેક કર્યું તો અહીંયા હિડન કેમેરો મળ્યો છે, જેથી કરીને પોલીસ છે તે પણ ચોંકી જાય છે અને તપાસનો ધમધમાટ શરૂ કરે છે. પોલીસની પૂછપરછમાં સામે આવે છે કે આ દીકરી સાથે અહીંયા કોન્ટેક્ટમાં સૌથી વધારે આ મકાનનો માલિકનો દીકરો હોય છે, જે દીકરીની ગેરહાજરીમાં ઘરની અંદર આવે અને જતો હોય છે. કારણ કે જ્યારે જ્યારે આ દીકરી બહાર જતી હતી ત્યારે બીજી ચાવી છે તે મકાન માલિકનો દીકરો છે, જે કરણ જે વિકલાંગ છે તેની પાસે હતી, તેને તે ભાઈ કહેતી હતી, જેથી કરીને તે પોલીસને જણાવે છે. પોલીસ છે તે આ ઘરની વધુ તલાશી લે છે તો તેના બેડરૂમમાંથી વધુ બે હિડન કેમેરા છે તે મળી આવે છે. પોલીસ કરણની સખ્તાઈથી પૂછપરછ કરે છે, પહેલી વાર તે માનતો નથી, જેથી કરીને કડક હાથે પૂછપરછ કરે છે તો જાણવા મળે છે કે 3 મહિના પહેલા જ્યારે આ દીકરી ઉત્તર પ્રદેશ પોતાના ઘરે ગઈ હતી ત્યારે આ 3 કેમેરા છે તે તેણે અલગ અલગ જગ્યા ઉપર લઈ ગયા હતા અને એ લેપટોપની અંદર તેનું જે વોટ્સએપ છે તે હેક કર્યું હતું, જેથી કરીને તેના મેસેજ છે બધા એ જોતો હતો. બીજું એ કે એને જે કેમેરા લઈ ગયા હતા એ કેમેરા ઇન્ટરનેટથી નહીં, મતલબ મોબાઈલ સાથે જોડાણવાળા નહોતા, પરંતુ જ્યારે જ્યારે આ છોકરી બહાર જતી હતી ત્યારે ત્યારે મોકો જોઈને તેમાંથી ચિપ્સ કાઢી લેતો હતો આ કેમેરાની અંદરથી અને અન્ય ચિપ્સ ફિટ કરી દેતો હતો. આ તમામ જે સાહિત્ય છે તે બાથરૂમની અંદર નાહતી હોય છે એવા દરેક વિડીયો છે તે પોલીસે આની પાસેથી જપ્ત કર્યા છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આનાથી પણ વધુ એક ચોંકાવનારી ઘટના છે તે સામે આવી છે. દોસ્તો, આંધ્રપ્રદેશ છે અને આંધ્રપ્રદેશનું ગડીવાલા કરીને એક જગ્યા છે જ્યાં એન્જિનિયરિંગ કોલેજ છે. આ કોલેજની એક છાત્ર મતલબ કે એક દીકરી છે જે આ કોલેજની અંદર એન્જિનિયરિંગ કરે છે, તેની સાથે એક છોકરો છે તે પણ એન્જિનિયરિંગ કરતો હોય છે. 29 ઓગસ્ટ 2024ની આ ઘટના છે. આ છોકરી છે તે તેના સાથી મિત્ર સાથે એક નાઇટ ઓયો હોટલમાં રોકાણ હોય છે. ત્યાં તેણે અંગતપળાનો વિડીયો છે તે તેનો સાથી છે તે કેપ કરી લે છે અને આ છોકરીને જ્યારે જાણ થાય છે ત્યારે તેને બ્લેકમેલ કરે છે. આ છોકરી તેને લબડે છે, તેને રિક્વેસ્ટ કરે છે કે વિડીયો કાઢી નાખે, પરંતુ પહેલો તેને ટાસ્ક આપે છે કે તું મારું એક કામ કર, તો જ આ વિડીયો વાયરલ નહીં થાય અને ડિલીટ કરીશ. એ કહે છે કે કોલેજની અંદર જે બાથરૂમ છે આ બાથરૂમની અંદર હિડન કેમેરો તું ફિટ કરી દે, જ્યાં યુવતીઓ રહે છે, જ્યાં છોકરીઓ નાતી હોય છે ત્યાં આ કેમેરો ફિટ કરવામાં આવે છે અને આ કેમેરો એ બાથરૂમની અંદર આ છોકરી જ છે તે ફિટ કરે છે અને ત્યારબાદ એક છોકરીને એ કેમેરો તેની નજર પડે છે અને સૌપ્રથમ જે કોલેજના જે પણ અધિકારીઓ હોય છે તેને જાણ કરે છે અને ત્યારબાદ પોલીસ છે તેમાં એન્ટ્રી કરે છે અને સમગ્ર મામલો છે તે સામે આવે છે. આશરે અનેક છોકરીઓના વિડીયો છે તે આ હિડન કેમેરાની અંદર બાથરૂમના કેદ થયા હોય છે અને આ વિડીયોના અનેક વિડીયો એવા છે જે વાયરલ થઈ ચૂક્યા હતા અને પોલીસ છે તેણે આરોપી છે તેને દબોચી લીધો છે. સાથે જ લોકોને એ રિક્વેસ્ટ કરી હતી કે અપીલ કરી હતી કે આ વિડીયોને વાયરલ ન કરવામાં આવે, કારણ કે અનેક દીકરીઓ એવી છે જે નિર્દોષ છે, જેને ખબર પણ નથી કે તેના બાથરૂમની અંદર આ કેમેરો લગાવ્યો હતો. દોસ્તો, આ વિડીયો બનાવવાનો હેતુ કોઈને નુકસાન કે બદનામ પહોંચાડવાનો નહીં, પરંતુ આજના સમયમાં આવેલા આ હિડન કેમેરાને લઈને હતો કે ઘણી બધી જગ્યા ઉપર આપ હોટલની અંદર રોકાતા હોય, બાથરૂમનો યુઝ કરતા હોય, જ્યાં અભ્યાસ કરતા હોય છે, જ્યાં છાત્રાલય હોય છે, તો હોસ્ટેલ હોય છે, તો આવી જગ્યાઓ ઉપર ચોક્કસથી સચેત રહેવું, ખાસ કરીને દીકરીઓએ બહેનોએ, કારણ કે અનેક જગ્યા ઉપર આવી ઘટનાઓ છે તે સામે આવતી હોય છે. તો આ બે ઘટના હતી. લાગ્યું કે આપના સુધી આ ખબર પહોંચાડીએ, એવું લાગ્યું કે આ વિડીયોના માધ્યમથી દરેક લોકો છે તે સચેત બને, તે જાગૃત બને, જેથી કરીને આવી ઘટનાઓથી બચી શકાય. દોસ્તો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક અને શેર કરી દેજો અને આવ્યા જ અવનવા વિડીયો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીને સબસ્ક્રાઇબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું નવી ક્રાઇમની કહાની સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.